ગુજરાતના રોકાણકારોને ફાયદો થાય તેવા હેતુથી ગુજરાતના ત્રણ મહત્વના સ્ટોક એક્સચેન્જોને મર્જ કરવામાં આવશે. આ માટે લાંબા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ સંદર્ભમાં રાજકોટમાં ત્રણેય સ્ટોક એક્સચેન્જના હોદ્દેદારોને મહત્વની બેઠક મળી હતી. આ મિટિંગનો ઉદ્દેશ મેન ત્રણેય સ્ટોક એક્સચેન્જ મર્જ થઈને ગુજરાતમાં એક સ્ટોક એક્સચેન્જ ભેગું થાય અને ગુજરાતની એક આઇડેન્ટિટી ઊભી થાય અને ગુજરાતના રોકાણકારો અને જે નાના ઇન્વેસ્ટરો છે એમના હિતને જોતા ત્રણેય સ્ટોક એક્સચેન્જ આજ મર્જ થવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમયગાળો વર્ષ દરમિયાન થઈ જવું જોઈએ, પણ એની અંદર જે હાઈકોર્ટની મંજૂરી, સેબીની મંજૂરી એ કેટલી વહેલી આવે છે એની પર છે. અમે તો જેટલું ફાસ્ટ થાય એના માટે અમે પ્રતિબંધ છીએ. બેઠકમાં ત્રણેય સ્ટોક એક્સચેન્જ મર્જ થવા અંગેના મહત્વના મુદ્દા વિશે વિચારણા કરવામાં આવી હતી, તેમજ આ માટેની પ્રક્રિયા અંગે પણ ચર્ચા હાથ ધરાઈ, તેમજ સ્ટોક એક્સચેન્જને મર્જ કરવા માટે હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા. સીબીના કડક નિયમોને અનુસરવા માટે આગામી 1.5 વર્ષમાં મર્જ થવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સેબી પણ એવું ઈચ્છે છે કે કોમ્પ્લાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ એમ કે 10-12-15 સ્ટોક એક્સચેન્જને બદલે 2-3 સ્ટોક એક્સચેન્જ હોવા જોઈએ. એમાં સમગ્ર ભારતમાં ગુજરાતે પહેલ કરી છે અને ગુજરાતના ત્રણેય સેન્ટર સાથે મળીને એક નવા સ્ટોક એક્સચેન્જની રચના થાય છે, જેથી કરીને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના મોટી સંખ્યાના રોકાણકારોને મોટામાં મોટો લાભ થશે. સીબીના નિયમોને અનુસરવા માટે ત્રણેય સ્ટોક એક્સચેન્જ એક થશે, જેનાથી ગુજરાતના રોકાણકારોને ફાયદો થશે. જો કે હાલના તબક્કે સ્ટોક એક્સચેન્જનું નામ નક્કી કરાયું નથી, તેમજ સ્ટોક એક્સચેન્જ મર્જના મુદ્દે કાયદાકીય પ્રક્રિયાઓ બાકી છે, જે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, VTV રાજકોટ.